બેનો પ્રશ્ન નંબર 15 જોઈએ. આકૃતિમાં દર્શાવેલ બીસી એ 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશનો ભાગ છે એવું કીધેલું છે. બીસી ને વ્યાસ તરીકે લઈ વર્તુળ દોરવામાં આવે છે. તો આપેલ વિવિધ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. બરોબર, તો ચતુર્થાંશમાં એ બીસીના ચાર બીસી પર આ બીસી પર એક બિંદુ પી લો. બરાબર, તો ચતુર્થાંશ ભાગ મળે. તો આ ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 7 સેન્ટીમીટર આપેલી છે, સોરી 14 સેન્ટીમીટર આપેલી છે. તો ચતુર્થાંશ ભાગ કયો છે? બી પી સી એ અથવા તો બી એ સી પી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/4 ગુણ્યા પાય આર નંબર ઇઝ ઇક્વલ ટુ 1/4 ગુણ્યા પાય ની કિંમત આપણને લેવા નથી કીધેલી. તો 22 ના છેદ માં 7 ગુણ્યા 14 ગુણ્યા 14, 7 × 14 2 × 4, 7 × 14 ને 154 સેન્ટીમીટર સ્ક્વેર. કોનું ક્ષેત્રફળ મળ્યું આપણે? ચતુર્થાંશમાં ભાગનું ક્ષેત્રફળ મળ્યું. હવે ત્રિકોણ બીએસી માં ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ 90 અંશ નો છે. બરાબર, જો એ 90 અંશ નો હોય તો ત્રિકોણ એ બીએસી નું ક્ષેત્રફળ મળશે મને. ધારફોર ત્રિકોણ બીએસી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાય હોય એટલે કયો? એસી. એ બી ગુણ્યા એસી. બરાબર, પાય ગુણ્યા એ હવે અને આ પાય હવે અને આ પાય. બરાબર, ઇઝ ઇક્વલ 1/2 ગુણ્યા 14 ગુણ્યા 14, 7 × 14. બરાબર, 4 × 7 = 28 અને 7 × 7 સેન્ટીમીટર સ્ક્વેર.
98 સેન્ટીમીટર સ્ક્વેર મળે. બરાબર, હવે ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. ભાતનું ક્ષેત્રફળ 256
હતા એ સૂત્રનો ઉપયોગ અહીં આપણે કર્યો છે, કોઈ નવા સૂત્રનો ઉપયોગ કર્યો નથી. બરાબર, તો જો નહીં ખબર પડે તો અમારા હું કોન્ટેક્ટ કરવાનો, તમારી પાસે નંબર છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં